આમોદ નગરમાં તસ્કરોનો આતંક ચરણ સીમાએ નગરમાં ફરી એક દુકાનના તાળા તોડી તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. આમોદ નગરમાં 20 દિવસમાં ફરીવાર તસ્કરો તાટક્યા છે. 17 થી 18 સીસીટીવી કેમેરા અને હોમગાર્ડ ભવન સામે અને ઘટના સ્થળની બાજુમાં રાત્રિય પોલીસ પોઈન્ટ હોવા છતાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અછત છે, પરંતુ રાત્રિ પેટ્રોલિંગ ચાલુ રહે છે. તેમ છતાં રાત્રિ દરમિયાન હોમગાર્ડ પોઈન્ટ નગરના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવ્યા છે. અગાઉ 20 દિવસ પહેલાં સ્ટેટ બેંકની પાસે આવેલ બંધ મકાનમાં તસ્કરો દ્વારા બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરાઈ હતી, જેની અરજી આમોદ પોલીસને ઘરમાલિક દ્વારા કરાઈ હતી. જ્યારે આજ રોજ રાત્રિના સમય દરમિયાન નગરના અનાજ કરિયાણાના વેપારી પટેલ ઇબ્રાહીમ હાજી ઉમરજી, કે તેઓ આમોદ નગરમાં એક મોટા વેપારી તરીકે જાણીતા છે, જેઓની દુકાનમાં 16 જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે અને દુકાનની સામે હોમગાર્ડ ભવન પણ આવેલું છે અને નગરપાલિકા ઓફિસ પણ આવેલી છે, જેના ઉપર પણ સીસીટીવી કેમેરા લાગેલા છે તથા ઘટના સ્થળની બાજુમાં રાત્રે પોલીસ પોઈન્ટ પણ આવેલ છે, તેમ છતાં તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી આશરે ₹9,800 જેટલી રોકડ રકમની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે સ્ટેટ બેંકની બાજુમાં આવેલ પ્લાસ્ટિકની દુકાનને પણ તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ શટરની મજબૂતાઈના કારણે તસ્કરો પ્રવેશ કરી શક્યા ન હતા. આમોદ નગરમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓને લઈને નગરજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. એક બાદ એક ચોરીની ઘટનાને લઈ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. આમોદ પંથકમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. તસ્કરોને જાણે પોલીસનો કોઈ જ ખોફ રહ્યો ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, જેને લઈ નગરજનોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. હાલ બનેલ ચોરીની ઘટનાને લઈ પોલીસ ફરિયાદ અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. બનાવ અંગે આમોદ પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા ચોરીની ઘટનાને લઈ પોલીસ ફરિયાદ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. વલીભાઈ બાબરિયા, ચેડ.